पूछमा सारस्वत सागर परिवार द्वारा जिला कक्षाना तृतीय सरस्वती सम्मान समारंभ नु आयोजन करवामां आव्यु। सारस्वत सागर परिवार कच्छ अने हूँ एनो तंत्री छूँ भरत जय अंबे। अमे दर वर्षे सारस्वत ज्ञातिना कच्छभर में रहता डिग्री अने मास्टर डिग्री करनारा दीकरा दीकरीओनो अहीं सन्मान करीए छीए भूज खाते। अने आ पांचमा वर्षनु सन्मान छे अने आ तृतीय सन्मान समारंभ छे। अने आजे अमे लगभग 60 થી 62 दीकरा दीकरीओनुं सन्मान करीए छीए अहींया। अने ज्ञातिमां जेमणे विशिष्ट सिद्धि मेळवी छे एमने अहीं अमे बोलावीए छीए। अने आ सन्माननुं एक नवुं पासुं ए छे कि अमे आ सन्मानमां दीकरा दीकरीओने बोलावीए छीए, एमना मावित्राओ एटले के मम्मी पप्पा साथे बोलावीए छीए अने एमने मोमेंटो आपी अने एमनुं सन्मान करीए छीए। अने ज्ञातिने अमारा ज्ञातिना दीकरा दीकरीओ कई रीते आगळ वधी शके, केम करी अने शिक्षणमां आगळ वधे एना उपर ज अमे आ कार्यक्रममां ફોકસ કરીએ છીએ અને એ રીતે અમે આગળ વધીએ છીએ। આ કાર્યક્રમમાંથી દેશભરમાંથી લોકો આવે છે। અમારા શ્રી રાજેશભાઈ ચંડીચટ છે એ છેક ઔરંગાબાદથી અહીં આવ્યા છે। લહેરીભાઈ કરસનદાસ ચંડીચટ છે એ ઔરંગાબાદથી આવે છે, તેમજ મુંબઈથી અને અન્ય જગ્યાએથી પણ આવે છે। અને અહીંયા કચ્છભરના જે અમારા જ્ઞાતિની અલગ અલગ સંસ્થાઓ છે એમના અગ્રણીઓની હાજરીમાં અમે અહીં સૌનું સન્માન કરીએ છીએ। ખાસ કરીને આ કાર્યક્રમનો શું ઉદ્દેશ્ય? આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે સમાજના દીકરા દીકરીઓ એ ભણતરમાં એવરેજથી વધારે આગળ વધે અને એમને પોતાના રાષ્ટ્ર માટે જે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કીધું છે કે આપણે ભારતને લીડર બનાવવું છે, તો લીડર પેદા કરવા હશે તો આપણે નાના નાના સમાજ લેવલે દીકરા દીકરીઓને પ્રોત્સાહન આપવું પડશે। એ યુવાનોને પ્રોત્સાહન આપી અને અમારા સમાજમાંથી બીજા સમાજોને પણ પ્રોત્સાહન મળે એ શુભ ભાવના સાથે અને રાષ્ટ્રહિત અને રાષ્ટ્રની પ્રગતિને ધ્યાનમાં રાખી અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આપણે યુવાનોને, ભારતના યુવાનોને સશક્ત કરવાનો છે। ખાસ કરીને આ કાર્યક્રમમાં અમે જિલ્લાભરમાંથી 60 થી 65 દીકરા દીકરીઓનું આજે સન્માન કરવા જઈ રહ્યા છીએ અને કેટલાક અમે જેમણે જ્ઞાતિ માટે વિશેષ કામ કર્યું છે એવા સમાજ રત્નોનું અને જ્ઞાતિ તરફથી જે લોકો અલગ અલગ જગ્યાએ કામ કરે છે, પણ કોઈ ડૉક્ટર છે, કોઈ અન્ય કોઈ ક્ષેત્રમાં છે, કોઈ જજ છે, પણ એ પોતાના સારા કામ, સાત્વિક કામ દ્વારા, ઈમાનદારી દ્વારા જે અમારી જ્ઞાતિનું નામ રોશન કરે છે એવા મુઠ્ઠી ઊંચેરા માનવીઓનો પણ અમે અહીં સન્માન કરીએ છીએ। દરેક સમાજોના યુવાનોને અને એક જ સંદેશ આપશું કે જો દેશને આગળ વધારવો હશે, આપણા રાષ્ટ્રને, આપણા કચ્છ માટે કંઈ કરવું હશે તો તમને પોતાને ઊભા થવું પડશે। તમે પોતે ઊભા કેમ થાવ? તમે સમાજ સાથે જોડાયેલા રહેશો તો જ તમે હરીફાઈમાં રહેશો। આપણે અન્ય હરીફાઈઓ ઘણી બધી હોય છે, પણ જે સમાજમાં આપણે આવીએ છીએ, સમાજોમાં જે આપણે પ્રોત્સાહક ઇનામો મેળવીએ છીએ એ માત્ર ઇનામ નથી હોતો, પણ એક સમાજનો ભાવ હોય છે। તો એ ભાવ સાથે જોડાઈ રહે, સમાજ સાથે જોડાઈ રહે, જે સમાજ સાથે, પરિવાર સાથે જોડાયેલો હશે એ દેશ સાથે જોડાયેલો રહેશે અને એની દેશની, રાષ્ટ્ર પ્રત્યેની ભાવના પ્રબળ થશે। આ કાર્યક્રમ સ્પેશિયલી અમારા બધા માટે બહુ મહત્વપૂર્ણ છે, અમને પ્રોત્સાહિત કરવામાં આવે છે, અમારું સન્માન કરવામાં આવે છે અને સૌથી મહત્વપૂર્ણ વાત છે કે અમારી સાથે સાથે અમારા પરિવારજનોનું પણ સન્માન કરવામાં આવે છે અને સાથે અમારા ભાવિ સ્વપ્નો શું છે એના વિશે પણ ચર્ચા કરવામાં આવે છે। આજના યુવાનોને, યુવતીઓને એ જ કહીશ કે સમાજનો પાયો તે છે, ભવિષ્ય છે તેઓ સમાજનો, તો તેઓ આ બધા કાર્યક્રમોમાંથી શીખે અને પોતે પ્રોત્સાહિત થઈ સમાજને આગળ વધારે। જો સમાજ આગળ વધશે તો જ આપણું રાષ્ટ્ર આગળ વધશે।